સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામે કોરંબે ચડેલ ઓવરબ્રિજનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી કરોડોના ખર્ચે બનનાર ઓવરબ્રિજ ઉપર હવે ફક્ત વૃક્ષો નજરે ચડે છે. સુરત જિલ્લા કડોદરાથી બારડોલી હાઈવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી. કારણ એ જ રાજ્યમાં બીજા રાજ્ય જોડતો હાઈવે હોવાથી વાહન વ્યવહાર વધી ગયો હતો. તો બીજી બાજુ દસ્તાન નજીકથી રોજિંદી 50થી વધુ ટ્રેનો પસાર થાય છે, જેથી બારડોલીના ધારાસભ્ય દ્વારા રજૂઆતોનો દોર શરૂ કરાતા કરોડોના ખર્ચે માર્ગીય રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂઆત કરાઈ છે. જોકે મંદર ગતિએ ચાલતા કામ વાહન વ્યવહારને અસર થતા હવે નાગરિકો આગળ આવી રહ્યા છે. દસ્તાન રેલવે ઓવરબ્રિજને લઈને જે તે સમયે ખાતમુહૂર્ત બાદ પણ છાસવારે ફાટક નજીક પર કામ ચાલતા વાહન વ્યવહારને અસર થાય છે. હજુ પણ મંથર ગતિએ કામ ચાલતા રહીશો પણ અકળાઈ રહ્યા છે. ત્યારે આ બ્રિજનું કામ એટલું મંથર ગતિએ ચાલી રહ્યું છે કે બ્રિજ ઉપર જાણે વૃક્ષોનું જંગલ ઉગ્યું હોય તેવું નજરે ચડે છે. જે તે સમયે ખાતમુહૂર્ત કરી દેવા બાદ કામની અવધિ પણ પૂરી થઈ ગઈ છે. અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત છતાં પણ હજુ ઓવરબ્રિજનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે. અનેકવાર આ માર્ગ પરથી મંત્રીઓ સાંસદો પસાર થાય છે. આ નિવારણ માટે માત્ર ઉદાસીન નજરે આવ્યા છે અને ઓવરબ્રિજ મામલે રાજકીય લાભ ખાટી રાનો સૂર ઉઠ્યો છે. વાત કરીએ આ બ્રિજની તો બ્રિજ 2016ની માવદીન સભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમાં બ્રિજનું ખાતમુહૂર્ત કરી દેવાયું. અવધિની વાત કરીએ તો સન 2018માં પૂરી થઈ ગઈ છે અને 2021માં પણ આ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. અહીંયા ફક્ત વૃક્ષો જ નજરે પડે છે.